પોરબંદરના લોકમેળામાં અનેક ધંધાર્થીઓને મેળાના છેવાડાના ભાગે સ્ટોલ ફાળવવામાં આવતા મેળામાં બે દિવસે બોની પણ થઈ ન હતી, જેથી ધંધાર્થીઓએ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું, જેથી અનેક ધંધાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા તો કેટલાક ધંધાર્થીઓ તો સ્ટોલ ખાલી કરી અને ચાલ્યા ગયા હતા. પોરબંદરનો લોકમેળો એકેય વર્ષે જેટલા વિવાદમાં સપડાયો ન હતો તેટલો આ વર્ષે સપડાઈ રહ્યો છે, જેમાં ટિકિટના ભાવના વિવાદ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં કેટલાક સ્ટોલ ધારકોને જે જગ્યાઓ ફાળવાય છે તેમાં સ્ટોલ ધારકોને યોગ્ય સુવિધા ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં સખી મંડળો સહિત કેટલાક સ્ટોલ ધારકોને સાવ છેવાડાની જગ્યા પર સ્ટોલ ફાળવી દેવાયા છે, જેને લઈને કેટલાક સ્ટોલ ધારકોને બીજા દિવસ સુધી બોણી પણ ન થતા આવા સ્ટોલ ધારકોને રીતસર રોવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ મેળાના બીજા જ દિવસે કેટલાક સ્ટોલ ધારકો પોતાનો સ્ટોલ ખાલી કરી અને જતા રહ્યા છે. અહીં ખાડા અને ગંદકી તથા છેવાડાની જગ્યા હોવાથી અહીં સ્ટોલ લેનાર ધંધાર્થીઓએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમારા ઘરવાળા બી નથી અને અમે આ રૂપિયા ભરી ભરીને અહીંયા આવ્યા છીએ. અમારું કામ ધંધો ન થાય તમે રૂપિયા ક્યાંથી ભરી? 6000 તમે દુકાન ના લ્યો, 2500 અમે ટેન્ટ ના આપી, અમારું ટિકિટ ભાડું રિઝર્વેશન થાય, અમારી ખાવાનો હોટલનો ખર્ચો, અમે એ બધો ક્યાંથી ઊભો કરી? ડીસી ના આવે છે, અમને ગલત જગ્યા સ્ટોલ આપ્યો છે, અહીંયા કોઈ કસ્ટમર આવતા નથી. ભાઈ તમને કઈ સી કૃપા કરીને અમને આગળ કરાવી દો, પૈસા પાછા કરાવી દો. અમારા કોઈ બોણી વગર બેઠા છે બે દિવસી, કાલે બોણી નથી, અત્યારે બોણી નથી. તમને કૃપા કરીને કહી છીએ આગળ ઇન્સ્ટોલ કરાવી દો અમારી, તો એમાં અમે મંજૂર છે અમને. બરોબર, જય માતાની. મેમ્બરના સ્વસહાય જૂથમાંથી તો અહીંયા મને 3000માં સ્ટોલ મળવાનો હતો, પણ અહીંની બેનું એમ કીધું કે જૂનાગઢવાળા બેનને કે સ્ટોલ નહીં મળે, એને ગમે આ બીજા સ્ટોલમાં દો, તો મેં 7000નો સ્ટોલ લીધો ને ત્યાં હું ધંધો કરવા માંડી. તો ત્યાં મને આખો દિવસ, કાલે બોણી નથી, આજે જન્માષ્ટમી છે, હું ખોટું નથી બોલતી, એક રૂપિયાનું કામ નથી કર્યું. મંડપ વાળા એમ કે તમારે 2500 દેવાના ને ટેબલ વાળા એમ કે તમારે 300 રૂપિયા દેવાના, તો અત્યારે અમારા ગીચામાં 500 રૂપિયા નથી. ક્યાંથી મને બધા પૈસા? જગા છે ને એ પાછળના ભાગમાં જગા છે, કંઈક પબ્લિક આવે, કંઈક ડેકોરેશન હોય કે કંઈ વસ્તુ હોય ગોઠવેલી તો કોક આવે, નકર ક્યાંથી કોઈ આવે? અમારે જગા જ અત્યારે પૈસા તો ગોયના, અમારે 1.5 લાખનો માલ છે, એ પૈસા અમારે ક્યાંથી ભરવા? અત્યારે દુકાનવાળાને, દુકાનવાળાને 1.5 લાખ ક્યાંથી ભરવો? એટલું તો મહેરબાની કરીને કંઈક અમારા પૈસા પાછા મળે એવા આશીર્વાદ દેજો. 7000 રૂપિયા મેં ભર્યો છે ભાઈ, મારી પાસે પોઝિશન એવી છે, હું મારી મમ્મીને ઘરે અત્યારે રહું છું 3 વર્ષ દીખો. મારું નામ માયાબેન. ક્યાંથી આવો? હે, હું નાસિક થી આવું છું. નાસિક નાસિક મહારાષ્ટ્ર નો આલો કુર્તી નો સ્ટોલ છે મારો. શું તકલીફ થઈ? આમાં એક કાલની સાહેબ બોણી નથી થતી. અમે રાતે 10 વાગે 3 પીસ વેચ્યા, રાતે 10 વાગે અમારી બોણી થઈ. અંધારું નીચે કઈ પાથરું નથી, કઈ સુવિધા નથી સાહેબ, કઈ સુવિધા નથી સાહેબ. ઊંચું થઈ જાય છે, ઉભો રહે, આ બે ઊંચા થઈ જાય એટલે કઈ દેખાતું જ નથી સાહેબ. અને 5000 અમે એડવાન્સ આપેલા છે. પૈસા